नमस्ते विद्यार्थी मित्रों, आपणे आजे छे बरोबर धोरण 5 ની અંદર લોભી ચોકીદાર બરોબર એ વાત શીખવાની છે કે એમાંથી શું કહેવા માંગે છે તમે અકબર અને બિરબલ છે બરોબર એની વાત અને વાર્તાઓ છે સાંભળેલી હશે અકબર અને બિરબલ છે એની વાર્તા કે વાત છે એ તમે સાંભળેલી હશે તો શું થાય છે કે બિરબલ છે બરોબર એ એક સાધારણ નાનો એવો માણસ હતો એ રાજા અકબર છે એના દરબારમાં જાય છે પોતે એક કવિ હતો કવિ એટલે કે જે કવિતા ગાય એને કવિ કહેવાય તો પોતે એ કવિતા ગાય છે અને એમ કહે છે એક દિવસ પોતાના મનમાં વિચાર્યો કે ચાલ હું છે આજે અકબરના દરબારમાં જાઉં અને ત્યાં મારી કવિતા સંભળાવું બરોબર એટલા માટે છે એ ત્યાં અકબરના દરબારમાં જાય છે અને કવિતા સંભળાવવા માટે એટલે કે દરબારમાં બરોબર મહેલની અંદર જ્યારે અંદર જાય છે ત્યારે દરવાજા પાસે એક ચોકીદાર ઊભો હોય છે એ બિરબલને શું કહે છે કે ઊભો રહે તું અંદર ક્યાં જાસ તો બિરબલ એમ કહે છે કે હું એક કવિ છું મારે છે રાજાને એ એક મારી કવિતા મેં બનાવી છે એ સંભળાવવા માટે જવું છે એટલા માટે ચોકીદાર એને કહે છે કે હા વાંધો નહીં તને હું અંદર જવા દઈશ પણ એક શરત છે જો તારી કવિતા છે કે રાજા દયાળુ છે બરોબર એ તારી કવિતા ગમશે અને તને કાંઈક ને કાંઈક ઈનામ જરૂર ને જરૂર છે એ આપવાના આપશે જો તને એ રાજા ઈનામ આપે એનો છે બરોબર 10મો ભાગ તારે મને આપવો જોશે એટલે કે કોઈ પણ વસ્તુ તને આપે એમાંથી 10 ભાગ છે એ તારે મને આપી દેવાનો થશે એટલે બિરબલ છે એકદમ ચતુર હતો એ કે હા કાંઈ વાંધો નહીં હું છે ને મને જે ઈનામ મળશે એનો 10મો ભાગ તને આપીશ બરોબર એમ કહી અને બિરબલ ત્યાંથી આગળ જાય છે તો આગળ બીજા દરવાજા પાસે બીજો એક ચોકીદાર ઊભો હોય છે તો બીજા દરવાજા પાસે જે બીજો ચોકીદાર ઊભો હોય છે એને શું કહે છે કે તું શું જાસ સીજ જાસ અને શું કરવા માટે જાસ એટલે બિરબલ એને પણ એમ જ કહે છે જેમ પેલા દરવાજા પાસે ચોકીદાર ઊભો હતો એને કીધું એવી જ રીતે કે હું કવિ છું મારે રાજાને મારી કવિતા સંભળાવી છે અને એટલા માટે હું અહીંયા આવ્યો છું તો બીજો ચોકીદાર એમ કહે છે કે હા રાજા છે બરાબર એને તને જે ઈનામ આપે એના તારે 2/5 ભાગ મને આપવો પડશે તને રાજા જે પણ કાંઈ ઈનામ આપે એનો 2/5 ભાગ છે તારે મને આપી દેવાનો રહેશે બિરબલ એને પણ શું કહે છે કે હા કાંઈ વાંધો નહીં હું તને પણ છે એટલામાં ભાગ છે એ આપીશ બરોબર એમ કે છે કે હા હું તને એટલામો ભાગ છે એ આપીશ મને અંદર કવિતા ગાવા માટે સંભળાવવા માટે જવા દે એટલે બિરબલ ત્યાંથી આગળ જાય છે તો ત્રીજો દરવાજો છે અને છેલ્લો દરવાજો ત્યાં પણ એક ચોકીદાર ઊભો છે તો એ ચોકીદાર પણ રાજા બિરબલને જોઈને શું કહે છે જેમ ઓલા બે કીધું એવી જ રીતે કહે છે કે રાજા તને જે ભાગ આપે એનો અડધો ભાગ તારે મને આપવાનો તો હું તને અંદર જવા દઉં નહીં તો જવા દઉં નહીં એટલે બિરબલ એને પણ એમ કહે છે કે હા રાજા જે મને કાંઈ ઈનામ આપશે એનો હું અડધો ભાગ છે એ તને આપી દઈશ બરોબર છે મને અંદર કવિતા જવા ગાવા માટે જવા દે એટલે બિરબલ પછી ત્યાંથી અંદર જાય છે દરબારમાં અને બધાની સામે સરસ મજાની પોતાની કવિતા ગાય છે અને રાજા છે એકદમ ખુશ થઈ જાય છે તો રાજા ખુશ થઈ જાય છે અને બિરબલને કહે છે કે માંગ તારે શું જોઈએ છે તારે ઈનામમાં શું જોઈએ છે એ હું તને આપવા માટે તૈયાર છું એટલે બિરબલ એને એમ કહે છે કે મને ઈનામમાં 100 થપ્પડ આપો બિરબલ શું કહે છે કે મને ઈનામમાં 100 થપ્પડ આપો હવે જો એને 100 થપ્પડ લીધી છે તો એ બધાને પેલા ચોકીદારને 10મો ભાગ આપવાનો છે બીજા ચોકીદારને 2/5મો ભાગ આપવાનો છે અને ત્રીજા ચોકીદારને 18/2 ભાગ આપી દેવાનો છે હવે એને 100 થપ્પડ લીધી છે તો એના કેવી રીતે એ ભાગ પાડશે પરંતુ પેલો ચોકીદાર છે એ વિચારે છે બરોબર શું વિચારે છે જ્યારે પેલી વાર નીકળ્યો કે જો રાજા આને 100 સોના મોર આપશે સોના મોર એટલે કે સોનાના સિક્કા રૂપિયા જે આપણે અત્યારે આવે છે એ સોનાના હોય એને કહેવાય 100 સોના મોર તો એ કે રાજા એને જો 100 સિક્કા આપશે બરોબર તો મને એના 10મો ભાગ એટલે કેટલામો મળશે તો આપણે અહીં પહેલાં લખેલ છે જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સિક્કા મળે એટલે આવ કોણ વિચારે છે પેલો ચોકીદાર છે એ વિચારે છે એટલે કે જો એને 100 સિક્કા મળે બરોબર તો ઓલાને કેટલા આપવાના છે 10મો ભાગ એનો આપવાનો છે 10મો ભાગ એટલે કે 1/10 બરોબર એ આપવાનો છે હવે 1/10 આપવાનું છે તો આપણે આની ગણતરી આવી રીતે કરી શકીએ આને ગુણ્યા 100 આ મીંડે મીંડું ઉડી જાય 1 1 બરોબર 1 1 1 બરોબર અથવા તો એને કેટલા મળે 10 એટલે પેલા ચોકીદારને કેટલા સિક્કા મળે 10મો ભાગ એટલે જો સોના મોર મળે તો એને 100 સિક્કાના 10મો ભાગ એટલે કે 10 છે એ સિક્કા મળે છે પછી હવે બીજો ચોકીદાર છે બરોબર
એને શું કીધું કે મને બે પંચમાંશ ભાગ જોઈએ, એને કેટલામાં ભાગ આપવાનો છે? બીજા ચોકીદારને બે પંચમાંશ ભાગ આપવાનો છે. 100 સિક્કા કે એને મળે તો એને બે પંચમાંશ ભાગ કેટલો થાય? એટલે 2/5 એને ગુણ્યા 100, તો 20 × 50 100 અને 2 × 2 = 4 ને 1 = 0, એટલે કે 2 × 20 = કેટલા થયા? 40. તો બીજા ચોકીદારને કેટલા સિક્કા મળે? 100 સિક્કા રાજા એ બિરબલને આપે તો એને 2/5 ભાગ બીજા ચોકીદારને મળે, એટલે કેટલા રૂપિયા સિક્કા મળે? 40 સિક્કા છે એને મળે છે. હવે આ વાત થઈ 100 સિક્કા, બરોબર? 100 સિક્કા છે ઈ છે મળે તો એને 40 સિક્કા છે ઈ મળે, એટલે એમ વિચારે કે ઓ એને આટલા મળશે તો મને છે એટલા મળશે. કે એને ઓછામાં ઓછા 100 સિક્કા મળશે તો મને ઓછામાં ઓછા કેટલા જ્યાં મળશે? 40 સિક્કા છે એ મળશે. પછી ત્રીજો ચોકીદાર છે, બરોબર, એ આગળ જાય છે. તો ત્રીજો ચોકીદાર એને શું કહે છે કે તને જે મળે એનો અડધો ભાગ મને આપી દેવાનો છે, બરોબર. ત્રીજો છે એને અડધો ભાગ આપવાનો છે, એટલે કે 100 જો એને મળે તો એનો અડધો ભાગ, એટલે એને ભાંગ્યા 2 આપણે કરી શકીએ, એટલે કેટલા થાય? 50 × 200, બરોબર ને? એટલે આને કેટલા મળે? 50, બરોબર. જો 1000 સિક્કા મળશે તો ત્રીજા ચોકીદારને અડધો ભાગ એટલે કેટલા મળે? અહીં 100 હતા તો 50 આવ્યા, 1000 હોય તો કેટલા આવી જાય? 500 થઈ જાય. કેવી રીતે? કે 100 હતા તો 50 આવ્યા, બરોબર. નીચે 100 હતા, નીચે 100 હતા તો ઉપર 50 આવ્યા, બરોબર ને? આવી રીતે 100/2 એટલે 50 × 200. હવે એની જગ્યાએ 1000 હોય અને એને ભાંગો 2 વડે તો કેટલા થાય? 2 × 5 = 10 અને આ 2 મીંડા લાગી જાય પાછળ, એટલે કેટલા થઈ જાય? 500 થઈ જાય. તો એને જો 1000 સિક્કા મળે તો ત્રીજા ચોકીદારને અડધો ભાગ એટલે કેટલા સિક્કા મળે? 500 સિક્કા છે એ મળે છે, બરોબર. હવે કવિને ઇનામનો કેટલામો હિસ્સો મળ્યો હશે? હવે કવિને ઇનામનો કેટલામો હિસ્સો મળશે? હવે તમે વિચારો કે બિરબલે રાજા પાસે શું માંગ્યું કે 100 થપ્પડ માંગી, 100 સિક્કાની જગ્યાએ એને શું માંગ્યું? 100 થપ્પડ માંગી. તો પેલો જે ચોકીદાર હશે, એક કરીને ચોકીદાર, તો પેલા ચોકીદારને 100 થપ્પડની કેટલામાં ભાગની થપ્પડ જોશે પડશે? 10મો ભાગ છે એને માંગ્યો તો, એટલે કે 100 થપ્પડ એનો 10મો ભાગ કેટલા વધ્યા? 10 થપ્પડ પડે, બરોબર. બીજો ચોકીદાર છે, એને કેટલા માંગ્યા હતા? 2/5 ભાગ માંગ્યા હતા સિક્કા મળે તો. સિક્કાની જગ્યાએ એને શું માંગ્યું બિરબલે? થપ્પડ. એટલે કે બીજા ચોકીદાર છે એને કેટલી થપ્પડ મળશે? 2/5 ભાગની, એટલે કે 20/5 = 100. 20 × 40 = 40, 20 × 2 = કેટલા થાય? 40. એટલે 40 થપ્પડ છે એ કોને મળશે? 40 થપ્પડ છે એ બીજા ચોકીદારને મળશે. અને ત્રીજો ચોકીદાર છે એને એનો અડધો ભાગ, એટલે કે 100 થપ્પડ છે ત્રીજો ચોકીદાર, એને 100 થપ્પડનો અડધો ભાગ એટલે 2 વડે ભાંગી નાખીએ આપણે તો કેટલા મળે? 50 થપ્પડ છે એ મળે, બરોબર. તો પેલા ચોકીદારને 10 થપ્પડ મળશે, બીજા ચોકીદારને 40 થપ્પડ મળશે અને ત્રીજા ચોકીદારને 50 થપ્પડ છે એ મળશે. અને જ્યારે રાજાને ખબર પડી કે આ ચોકીદારોએ આવી રીતે કર્યું છે, એટલે રાજાએ છે બિરબલનું ઇનામ છે એને કીધું એવી રીતે બધાને થપ્પડો છે આપી દીધી, કે પેલાને 10મા ભાગની થપ્પડ, બીજાને 2/5 ભાગની થપ્પડ અને ત્રીજાને 1/2 ભાગની થપ્પડો મળી ગઈ. જો બિરબલે રૂપિયા માંગ્યા તો બિરબલના બધા રૂપિયા ઇનામમાં જીતેલા કેવા થઈ જાત? પૂરા થઈ જાત, ને ચોકીદારોને આપવામાં જ બધું વયું જાત. ત્યારબાદ ભાગમાં વિવિધ પેટર્ન, તમને ચોપડીમાં એ બી સી ડી, બરોબર, એ બી સી અને ડી આવી રીતે ખાન આપી દેવી. એમાં એ ભાગ છે એમાં 2 ખૂણાના ભાઈ 2 વચ્ચે વરી વચ્ચે અને 2 ખૂણાના આવી રીતે પેટર્ન કરીને આપી દીધી છે વાદળી રંગ અને સફેદ રંગથી.
તો વાદળી રંગના ખાના કેટલા છે? કુલ ખાના આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 16 ખાના કેવા છે? કુલ છે. એમાંથી સફેદ રંગના કેટલા ને વાદળી રંગના કેટલા? તો સફેદ રંગના ખાલી છે ઈ 1 2 3 4 5 6 7 ને 8 8 કેવા છે? સફેદ. 100 એટલે સફેદ, વા એટલે વાદળી. વાદળી રંગના 1 2 3 4 5 6 7 અને 8 છે ઈ કેવા છે? વાદળી રંગના ખાના છે. હવે આપણે શું કરવાનું કીધું કે B C અને D બરોબર, એમાં આવી જ રીતે આમાં કેમ આવી પેટર્ન બનાવી એવી બીજી પેટર્ન છે આપણે આમાં બનાવવાની રહેશે. અને એમાં નીચે આપણે કુલ 16 ખાના છે એટલે જે છે સ્કૂલ ખાના જેટલા ખાના એ ભાગ ક્યાં આવે? નીચે બરોબર. અને એના સિવાયના બરોબર ઉપર ઉપર આપણે 3 લખીએ તો 3 વાદળી લખીએ બરોબર. તો 3 ખાના આપણે આ વાદળી રંગના કરી દઈએ. આ 3 ખાના છે એ વાદળી રંગના કરી દીધા તો બાકીના ખાના કેવા થઈ જાય? સફેદ રંગના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 13 16 અંશી શું થઈ જાય? સફેદ રંગના. પાછો આ ઉપરનો નાનો બેનો સરવાળો 16 છે એ થાવો જોઈએ બરોબર. એટલે આપણે બી છે બરોબર, એમાં ચાર 16 અંશ વાદળી કરીએ બરોબર અને 12 સફેદ. તો 1 2 3 ને 4 કેવા થઈ ગયા? વાદળી. જ્યારે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 કેવા થઈ ગયા? સફેદ રંગના છે એ બનાવી દીધા થઈ ગયા. હવે એવી જ રીતે સી પેટર્ન છે તો સી પેટર્નમાં એમ જ કરો. તો આપણે નીચે પહેલા લખી લઈએ કે 9 16 અંશ વાદળી અને 9 છે એ આપણે પૂરી લઈએ. આ 1 2 પછી 3 4 5 6 7 8 9 ની જગ્યાએ આપણે 8 રાખીએ બરોબર. 8 વાદળી રાખીએ, 8 16 અંશ વાદળી અને બીજા કેટલા? 8 16 અંશ સફેદ રહેશે બરોબર ને. 1 2 3 4 5 6 7 અને 8 કેવા છે? સફેદ. હવે આપણે ડી પેટર્ન આપી તો ડી પેટર્નમાં છે આપણે 10 રાખીએ વાદળી અને 6 રાખીએ સફેદ બરોબર લખાઈ ગયું. હવે આપણે 10 છે એ પૂરી દઈ. આ 1 આ બીજું બાજુવાળું તરત લીધું બરોબર, પછી ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું આ સાતમું અહીં આઠમું અને અહીં નવમું જ્યારે અહીં દસમું બરોબર. આ આપણી બીજી નવી પેટર્ન બનાવી. 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 કેવા થયા? વાદળી અને 6 સફેદ એટલે 1 2 3 4 5 અને 6 કેવા થઈ ગયા? સફેદ રંગના છે એ બનાવી દીધા બરોબર. હવે જો ત્યારબાદ તમને શું કે આકૃતિ એને ફરીથી જુઓ અને ખાનામાં પૂરેલા રંગો એ શું સૂચના આપે છે? કે એકના છેદમાં 2 વાદળી ને એકના છેદમાં 2 સફેદ છે. સી કહે છે 3ના છેદમાં 8 વાદળી ને 5ના છેદમાં 8 વાદળી છે. જ્યારે બી કહે છે 2ના છેદમાં 4 વાદળી અને 2ના છેદમાં 4 સફેદ છે. ડી કહે છે 4ના છેદમાં 8 વાદળી અને 4ના છેદમાં 8 સફેદ છે બરોબર. હવે આપણે જવાબ સાચો છે કે ખોટો બરોબર, તો આમાંથી ખોટા જવાબ પર નિશાની કરો. એટલે આમાંથી ગમે એક છે એ કેવું છે? ખોટું છે. બાકી બધા કેવા છે? સાચા છે. હવે
આપણે 8 વાદળી 8 સફેદી આપી દીધા એટલે આ જવાબ છે 8 વાદળી 8 સફેદી કેવો છે સાચો છે બરોબર ઈ કેવો છે સાચો છે હવે બાકીના 1 2 3 છે ઈ આપણે ચેક કરવાના રહેશે તો અહીં હું જો લખું છું આપણે આપી દીધા 8 16 અંશ અને 8 16 અંશ બરોબર 8 ના છેદમાં 16 વાદળી અને 8 ના છેદમાં 16 સફેદ બરોબર આવી ટાઈપ હવે 8 ના છેદમાં 16 છે બરોબર એ અને અહીં 8 ના છેદમાં 16 છે એ 8 ના અડધા કેટલા થયા 4 16 ના અડધા 8 થાય થયા આવી રીતે હજી આ બે બે વડાને ભાંગીએ બરોબર તો અહીંયા 2 ભાંગા 8 કરીએ તો 4 અને 2 ભાંગા 8 કરીએ તો 8 ને 2 8 2 16 એટલે કે 16 ને 2 વડે ભાંગો એટલે શું આવે 8 2 ને 2 2 વડે ભાંગી હકાણા હા હવે પાછા 8 અને 4 અને 8 આવ્યા હવે આને પાછા 2 2 વડે ભાંગીએ તો આ ભાગ હાલે હાલે શું કામ કે 2 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 2 એટલે આ 2 2 પાછા ઉડી જાય શું આવે 2 ના છેદમાં 4 આવે જો સરખો કરું મોટી રીતે 2 છે 8 ના છેદમાં 16 છે એટલે કે આને 2 વડે ભાંગીએ તો આપણે અહીં શું લખી શકીએ 2 ગુણ્યા 4 બરોબર 8 ની જગ્યાએ અને અહીંયા શું લખી શકીએ 8 ગુણ્યા 2 લખી શકાય 8 2 16 એટલે આ 2 અને આ 2 ઉડી જાય તો અહીં શું વધે 4 ના છેદમાં 8 હવે 2 ગુણ્યા 2 કરો એટલે 4 થાય અને 4 ગુણ્યા 2 કરો એટલે શું થાય 8 તો અહીં પણ આ પાછા ફરીથી 2 2 ઉડી ગયા અહીં શું હોય તો 2 અને 4 હજી આનો ભાગ આવશે 2 વડે ભાંગીએ તો 2 એકા 2 અને 2 2 4 તો આમાં પણ 2 2 ઉડી જાય તો વાહ શું વધે 1 ના છેદમાં 4 વધે હવે તમે જો આપણે આપ્યું આપણે આ વાદળીનું માટે કર્યું હતું ખાલી બરોબર વાદળી માટે તો 4 ના છેદમાં 8 2 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 4 છે એ આવે તો 4 ના છેદમાં 8 છે આવી ગયું 2 ના છેદમાં 4 તો વાદળી માટે 2 ના છેદમાં 4 અહીં છે બરોબર અને 1 ના છેદમાં સોરી અહીં 4 નહીં પણ 2 આવે બરોબર 1 ના છેદમાં 2 તો એ આવી ગયું વાદળી માટે આપણે વાદળીનું મળી ગયું આ આ અને આ 3 3 વાદળીમાં છે હવે આપણે એની વસ્તુ સફેદમાં જોવાની છે તો સફેદમાં તમે જોશો 8 ના છેદમાં 16 જ છે તો અહીંયા 8 ના છેદમાં 16 એ સફેદ ના હોય વાદળીની જગ્યાએ એ સફેદ ના હોય તો એ 4 ના છેદમાં 8 2 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 2 જ આવશે જેમ વાદળી ના આવ્યા એમાં સફેદ ના આવશે શું કામ કે અહીં 2 છે સરખા ભાગ છે એટલા માટે તો આમાં પણ સફેદમાં 1 ના છેદમાં 2 2 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 8 આવશે એટલે કે આપણો જે સી જવાબ છે એ કેવો છે ખોટો છે એ સાચો નથી 3 ના છેદમાં 8 અને 5 ના છેદમાં 8 છે એ આવી શકે નહીં એટલે આપણે સી ઉપર શું કરી દેશું ચોકડી છે એ લગાવી દેવાની છે આનો જવાબ બરોબર કેવો છે આવી રીતે તમે કરી શકો યાદ રાખવાનું છે પછી 16 ચોરસથી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો તો આપણે અહીં 16 ચોરસથી આકૃતિ બનાવશું 16 ચોરસથી આકૃતિ બનાવવાની છે અને નીચે મુજબની પેટર્ન દોરવાની તમને કીધી તો આપણે દોરી દઈએ અને એમાં શું કીધું લાલ પીળો અને લીલો લાલ પીળો અને લીલો રંગ છે એ પૂરવાના છે અને બી માં વાદળી લાલ અને પીળો રંગ પૂરવાના છે હવે એ કરીએ એ બરોબર તો પહેલા તો એક આખું ચોરસ મોટું દોરી લેવાનું આખું એમાં 16 એટલે કે 4 છે એ ઊભા ખાના 4 આડા ખાના થવા જોઈએ એટલે 16 થઈ જાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 બરોબર હવે એમાંથી તમારે 2 અને 8 બરોબર લાલ રંગ પૂરવાનો
તમને શું કીધું કે બે અષ્ટમાંશ ભાગ છે એ લાલ. હવે અહીં તમે જો લાલ બે અષ્ટમાંશ ભાગ છે લાલ કરવાનો. આપણી પાસે કુલ કેટલા છે? 16 છે, એટલે એને ગુણ્યા 16 કરીએ તો અહીં 8 2 16 એટલે કે 2 2 4 ચાર ખાના કેવા કરવાના? લાલના. પછી આપ્યું પીળો, તો પીળો કેટલા ભાગમાં કરવાનું કીધું? 1/2. અને આપણી પાસે કુલ ખાના કેટલા છે? 16. તો 8 2 16 એટલે આપણે કેટલા ખાના કરવાના? પીળાના 8 ખાના કરવાના. પછી આપ્યું લીલો રંગ, તો લીલો રંગ છે એ 1/4. આપણી પાસે કુલ ખાના છે 16, એમાંથી 4 વડે ભાંગવાનું. જોકે 16 એટલે 4. લીલા રંગના 4 ખાના, પીળા રંગના 8 ખાના અને લાલ રંગના 4 ખાના છે કરવાના રહેશે. બરોબર? તો મારી પાસે આ કલર છે પીળો લીલો અને લાલ, એનાથી આપણે કરીએ લાલ રંગના 4 ખાના કરવાના છે. એટલે આપણી પાસે લાલ રંગ છે એના 4 ખાના વચ્ચેના કરી દઈએ. વચ્ચેના જે 4 ખાના છે ભેગા એ આપણે લાલ રંગના કરી દેશું. બરોબર? પછી પીળા રંગના 8 ખાના કરવાના છે. તો આ રંગ છે પીળો એ અહીં આ બે અહીં બે, અહીં પણ બે, જ્યારે અહીં બે એટલે અહીં પણ બે, અહીં પણ બે અને અહીં પણ બે કરી. 1 2 3 4 5 6 7 ને 8 8 ખાના થઈ ગયા. હવે 4 ખાના લીલા રંગના, તો ખૂણાના જે 4 4 ખાના છે એ આવી રીતે આપણે લીલા રંગના છે પૂરી દઈએ. એટલે આપણો જવાબ છે કેવો બની જાય? સાચો. એમ છે એ પૂરું થઈ જાય. બરોબર? તમને એ કરવાનું કીધું પ્રવૃત્તિમાં, એ કમ્પ્લીટ થઈ ગયું. તમને કીધું કે બે અષ્ટમાંશ ભાગ, તો બે અષ્ટમાંશ ભાગ 16નો બીજા બે અષ્ટમાંશ ભાગ કેટલો થાય? 4 ખાના થાય. જે આપ્યું હોય એને આપણી પાસે કુલ ખાના હોય એ બરોબર એને ગુણ્યા કરવાના, એટલે 8 ભાંગ્યા 8 આ છે. આવી રીતે હોય તો આ બે છેદમાં થઈ ગયું, આનેથી આને ઉડી જાય. 2 ગુણ્યા 2 એટલે 4. ત્યારબાદ તમને બી કહે છે. બીમાં શું કહે છે કે 3 16 અંશ વાદળી, 5 16 અંશ લાલ અને 1 2/3 અંશ પીળો કરો. બરોબર? તો અહીં આપણે ફરીથી એક દોરવું પડશે. આ 1 2 3 ને 4 અહીં 1 2 3 ને 4 થઈ ગયા 16 ખાના. એમાંથી વાદળી, એટલે હું અહીં વા લખું છું, વાદળી કેટલા છે? 3 16 અંશ ભાગ, એને ગુણ્યા 16. આપણી પાસે 16 જ છે એટલે આ 16 16 ઉડી જાય, તો કેટલા ખાના કરવાના છે? 3 વાદળી કરવાના. પછી લાલ, લાલનું કીધું 5 16 અંશ અને એને ગુણ્યા આપણી પાસે કુલ કેટલા છે? 16 ખાના. તો આ 16 16 ઉડી ગયા, કેટલા વધ્યા? 5. પછી છે પીળો, પીળા માટે પી લખ્યું 1 2/3 અંશ પર, એને ગુણ્યા 16 એટલે 8 2 ને 16 8 1 8. પીળા રંગના 8 ખાના, લાલ રંગના 5 ખાના અને વાદળી રંગના 3 ખાના છે આપણે કરવાના રહેશે. બરોબર? તો પહેલા આપણે વાદળી રંગના 3 કરીએ. મારી પાસે વાદળી રંગ છે, 3 ખાના કરું છું. આ 1 આ 2 અને આ 3 થઈ ગયા. પછી લાલ રંગના 5, લાલ રંગના કેટલા કરવાના છે? 5 એટલે અહીં 1 2 3 4 અને 5 આ 5 કેવા કર્યા? લાલ રંગના. અને 8 ખાના પીળા રંગના કરવાના છે, એટલે કે 1 2 3 4 5 6 7 ને 8 આ બધા કેવા કરી દેવાના?
પીળા રંગના છે આપણે કરી દેવાના રહેશે, બરોબર? તમને જેટલા ભાગ આપ્યા હોય એ ભાગને આપણી પાસે કુલ હોય એના વડે ભાંગી નાખવાનું, કે ગુણાકાર કરવાનો, એટલે જે છેદ ઉડે એને આરે ઉડાડી દેવાના, એટલે તમારો જવાબ છે એ મળી જાય. આપણે આવી રીતે ભરાઈ ગયો. વાદળી રંગનું તમને 3/16 કીધું, એટલે કે 3/16 એને ગુણ્યા 16, આપણી પાસે કુલ ખાના કેટલા છે? 16. કુલ ખાના આપણી પાસે 16 છે, એમાંથી 3/16 ભાગના વાદળી કરવાના. તો 3/16 એને ગુણ્યા 16 કરો, એ કાંઈ ના હોય તો 1 હોય, આમ ઉડી જાય, 2 16 16 ઉડી જાય, ગુણ્યા ભાંગામાં છે એટલે ભાંગ વધે કેટલા? 3. એવી જ રીતે લાલ રંગનું કીધું 5/16, તો 5/16 આપણી પાસે કુલ કેટલા છે? 16, એના છેદમાં 1, એટલે 16 16 ઉડી ગયા, તો કેટલા વધ્યા? 5. અને છેલ્લે કીધું પીળા રંગનું 1/2 ભાગ, એટલે 1/2 એને ગુણ્યા 16, એ કાંઈ ના હોય તો 1 હોય, આ 1 1 ઉડી ગયા, અને 8 2 16, એટલે કેટલા આપણે કરવાના રહ્યા? 8 છે એ કરવાના રહીએ પીળા રંગના, બરોબર? તમને ગુણાકાર ભાગાકાર આવડશે તો જ આ દાખલાઓ છે આવડશે, નહીતર આવડશે નહીં. બરોબર, આના પછી તમને જે પ્રવૃત્તિ આપી કે આગળ ટોપડીમાં આપ્યું, બરોબર, કે રામુનું શાકભાજીનું ખેતર, એ આપણે આના પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી તમારે ખાસ એક તો આવી નવી પેટર્ન બનાવવાની શીખવાની, પછી એના ભાગ જે પાડ્યા આપણે એ, બરોબર, કેવી રીતે આપણે કરીએ, કુલ ભાગ આપ્યો એમાંથી જેટલો ભાગ કીધું હોય એ આપણે ગુણાકારમાં કરીને છેદ ઉડાવી ઉડાડી દી, બરોબર, ત્યારે આવી રીતે થઈ જાય છે. ઘર લેસનમાં તમારે આજે મેં જેટલું કરાવ્યું એ બધું કેટલી વખત કરવાનું છે? એક વખત નોટમાં અને એક વખત ચોપડીમાં કરવાનું રહેશે, બરોબર. તમને લખી દઉં કે આજે કરાવેલ 2 વાર, બરોબર, કેવી રીતે એક વખત નોટમાં અને એક વખત ચોપડીમાં કરવાનું છે. એના સિવાય 10 ગુણાકાર અને 10 ભાગાકાર કરવા, બરોબર. ઘડિયા પણ આવડવા જરૂરી છે, એટલે તમારે કાયમનો એક ઘડિયો તમારે કરવાનો, કાયમનો એક કરો એટલે 10 દિવસમાં 10 ઘડિયા છે એ આવડી જાય, બરોબર. આ લેક્ચર છે ને અહીં સમાપ્ત કરું છું. આનાથી વધારે આગળ આને પછી લેક્ચરમાં શીખવાડીશ. નમસ્કાર.